નંબર એક માં બાપ નું વિશેષણ છે બલિદાન મૂર્તિ, અને નંબર બે તમારા એ મા બાપ છે. જેના માટે ક્યારેક બીજું વિશેષણ વાપરવું પડે તો લખજો કે બચાવ મૂર્તિ. બચાવ. તમે ગમે તેટલી ભૂલ કરશો તો પણ માં શું કરશે? કરે છે કે નથી કર? મને પાસે છે ને ઘણી વાર મમ્મીઓ પોતાના છોકરાને લઈને આવે. તમે મોટા છો, કારણ 7-8 વર્ષના હો એટલે લઈને આવે. મારા સાહેબ સામું બોલે છે, મારા સાહેબ આમ કરે છે, મારા સાહેબ આખો દિવસ ટીવી, આખો દિવસ રમત, આખો દિવસ ક્રિકેટ. એક પછી તમારી ફરિયાદો ચાલુ થાય પછી હું તમને રિમાન્ડ ઉપર લેવાનું ચાલુ કરું. એક તો મારી છાપ છે, સ્ટ્રીક છે, એટલે જલ્દીથી મારી નજીક કોઈ આવે જ નહીં. અને આ નાનો છોકરો આવી ગયો હોય અને હું એને કહું, કેમ ભાઈ બધું મફતમાં મળ્યું તમને? અને જ્યાં જરા વધારે સ્ટ્રીક થવા જવું ને એટલે મમ્મીને એમ થાય, અથવા મારા સાહેબ જરા વધુ ગરમ થાય છે તરફ. એમ તો પાછો બહુ ડાયો છે, વધી ગયો. એક મિનિટમાં તમે બપોરના સમય ક્રિકેટ રમતા હો ને કોકના કાચનો કોકની બારીનો કાચ તોડ્યો હશે કે નહીં તોડ્યો? અને પછી બાજુવાળી તમારા મમ્મીને બરાબર ફટકારી ગયો હોય, મફતમાં આવે છે, તમારા છોકરાને કહી દો આમ છે તેમ છે. પછી એ વખતે મમ્મી પણ તમને શું કહેશે? આજે આવો ને તારા પપ્પા, આમ જ કહેશે, આજે સાંજે આવો ને તારા પપ્પા. અને પછી પપ્પા આવે એટલે આપણે ક્યાં છુપાઈ ગયા હોય? બેડ ની નીચે, સોફા ની નીચે, પેલો કબાટ હોય એની આગળ પડદો હોય એની આગળ આમ પુરખો ઓળી લીધો હોય આપણને. હમણાં મમ્મી બોલશે, હમણાં મમ્મી બોલશે. અને ત્યાં પપ્પાને સમાચાર મળી ગયા હોય કે કબાટ કાચ તૂટ્યો છે. લાકડી છૂટી ગઈ એમાં પપ્પાને બધી ખબર કે એના હીરો એ ત્યાં કાચ તોડ્યા છે. અને હિરોઈન બનવા માટે મમ્મી આગળ આવી ગઈ. બચ્ચો ખબર પડશે દિવસે જેનો હાથ તમને લાખો મારતો હશે રાત્રે એનું હૈયું રડતો હશે. મેં ક્યાંય હાથ ઉઠાવ્યો? મેં ક્યાંય લાખો મારી દીધો? ભૂલ તો થઈ જાય, મારાથી એટલો ગુસ્સો ના કરા. તમારી ગેરહાજરીમાં તમારી મા તમારી પાછળ કેટલા આંસુ પડ્યા હશે એની તમે કલ્પના નહીં કરી શકો. આજે જરા તમારું હૃદય કોળું પડ્યું હોય તો ઘરે જઈને પહેલો પ્રશ્ન તમારી માને પૂછો, મા તે મારા માટે આંખમાંથી કેટલા લીટર આંસુ પડ્યા છે?